બાળકો, આપણું ધોરણ બે, ધોરણ બે માં આપણું હિન્દી, તો હિન્દી માં આપણે રિવિઝન માં આપણો કોર્સ પૂરો થયો છે. આપણે હિન્દીની ચોપડી માં પેજ નંબર 49 સુધી રિવિઝન શીખ્યા છે. હવે આજે આપણે પેજ નંબર 50-54 સુધીનું રિવિઝન શીખીશું. તે આજની આપણી તારીખ છે 16/3. તો તારીખ 16/3 ને આપણી ચોપડીમાં પેજ નંબર 50, હિન્દીની ચોપડીમાં પેજ નંબર 50 પર તમને જુઓ આપ્યું છે કે અહ સે નમઃ, એનું ચિત્ર પણ આપ્યું છે, જુઓ. હવે નીચે કહથી સ્રહ સુધીની બારાક્ષરી આપી છે. એ બારાક્ષરીને તમારે ચોપડીમાં તો આપણે પૂરેલી જ છે, પણ એને તમારે ચોપડીમાંથી નોટમાં બે વખત ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાની છે, બરાબર. ફરી એની નીચે જુઓ, આપણને પેજ નંબર 51 પર શબ્દો આવેલા છે. આ શબ્દોને આપણે શું કરવાનું છે, તમારે વાંચવાનું છે. તો શબ્દોમાં ચિત્ર પણ આપેલા છે, મેં તમને પૂરીને પણ બતાવ્યું છે. તો જુઓ, ઘર, મગર, ગઢ, ટમટમ, ધડ, છત્ર, પતંગ, ઠગ, ઝરણા, સડક, બતક, શ્રવણ, રક્ષક, કલશ, ફલ અને હલ. ફરી જુઓ પેજ નંબર 52 પર, થન, અનાર, આમ, ઈમલી. ફરી ઈક, ઉલ્લુ, ઊન, ઋષિ, એડી, એનક, ઓખલી, ઔષધ. ફરી અંગુર, છહ, વૃષભ અને યજ્ઞ. ફરી પેજ નંબર 53 પર, મોર, પહિયા, તાલા, ગધા, ગુલાબ, ગુડિયા, કછુઆ, મછલી, ગાંધીજી, કૌવા, જલેબી, એરાવત. પછી અદરક, ભગત, ચરણ અને કમલ, આ શબ્દો આવેલા છે. હવે પેજ નંબર 54, તો પેજ નંબર 54 પર જુઓ, ગિલાસ, સૈનિક, ઘોડા, ઊન, ઈમલી, તરાજુ, ઘડી, સૂરજ, કલમ, પછી ઝંડા, નૌકા, છત્રી, ચૂહા, અજગર, કબૂતર, તરબૂચ, બંદર, ઓખલી અને અંગુર અને ઉલ્લુ, આ પ્રમાણેના શબ્દો આવેલા છે. તો જુઓ, પેજ નંબર 50 પર તમને જે બારાક્ષરી આપી છે અહ કહથી સ્રહ સુધીની, એ બારાક્ષરી તમારે ચોપડીમાંથી નોટમાં બે વખત લખવાની છે. ને પેજ નંબર 51-54 સુધી જે શબ્દો આવેલા છે ચિત્રો સાથે, એ ચિત્ર નથી દોરવાના, પણ જે શબ્દો આવેલા છે પેજ નંબર 51-54 સુધી, એ શબ્દોને તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાના છે. એ આજનું તમારું લેસન છે. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ વાલેકુમ.